બ્રોટ યુ બાય વીગાર્ડ. આપને સંભળાવી દે, પરસોત્તમ રૂપાલા અત્યારે શું કહી રહ્યા છે પત્રકાર પરિષદમાં? સામ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું, બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂતપણ હું હતો એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી. નંબર વન. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાનો તો પણ ખરો, અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી. બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાઇલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે, એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે. એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા, તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ, એમએનએસને લાવવી હોય તો કનેક્ટિવિટી રોડની, ટ્રેનની, એરની, એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી. હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે એમએનએસ આવી શકે. તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કરું. નહીં, મેં તો કહ્યું ને મારી શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ હતી. હવે આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આત્મબોધ નહીં, એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો હોય છે. એની જગ્યા ફાઇનલ થઈ ગઈ છે, એને વર્ક ઓર્ડર સુધીની તૈયારીઓ થઈ ગઈ છે અને એ મળી જશે બહુ નજીક ભવિષ્યમાં. તમને ડિટેલ જોઈતી હશે તો પણ હું આપીશ. કન્ટેનર માટેનું પૂછો છો? એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું. મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે જ થતી હોય છે, પક્ષને પ્રતિપક્ષને. મતદાન ઓછું થવાના બે કારણો હોય છે. એક, મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે, અને બીજું એક કારણ એ હોય છે કે
સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ, દાખલા તરીકે આપણો અનુભવ એવો છે, ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં ન થાય, તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં ન થાય, અને ધારાસભામાં થાય એવું લોકસભામાં ન થાય. એ જેમ એ બેઝિક એનો મીન્સ એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન, કારણ કે એક તરફી ખેંચી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચવાવાળા. તમે મુદ્દો બહુ સરસ પૂછો. મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ? અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે, એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો. ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી, આપે ક્યાંકથી શોધી કહેજો. હવે હું એને જોવાનું હોય તો કાલ ગઈકાલનો સવાલ છે. એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે. મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા. એ દિશા તરફનું એમ.